નમસ્તે મિત્રો, વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ. વનસ્પતિ જે છે તે માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને આપણે હાલમાં ડૉક્ટરોની દવા અને અન્ય જે દવાઓનો ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીરમાં ઘણી બધી આડઅસર કરતી હોય છે, પરંતુ વનસ્પતિ આયુર્વેદિક જે ઈલાજ છે એ એવો ઈલાજ છે કે તેનાથી કોઈ જાતની લગભગ સાઈડ અસર થતી નથી, સાઈડ ઇફેક્ટ થતી નથી, પરંતુ ઘણી વનસ્પતિ એવી હોય છે કે એની સાઈડ ઇફેક્ટ થતી હોય છે. પણ હવે આપણે આ વનસ્પતિ આજે ગોતવા જે નીકળ્યા છીએ એ વનસ્પતિ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને આપણે આ વનવગડાની અંદર આવી ગયા છીએ અને વનસ્પતિની શોધ કરી રહ્યા છીએ. તો તમે આગળ હવે આ વનસ્પતિ બાબતની માહિતી અને આ વનસ્પતિ વિશે જોતા પહેલાં, જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય અને અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે તે દબાવવાનું ભૂલતા નહીં. હવે આપણે તમે જે આ વનસ્પતિ જોઈ રહ્યા છો એ વનસ્પતિને આપણે કઈ રીતે ઓળખવી તે બાબતની આપણે વાત કરીએ તો આ વનસ્પતિને જ્યારે ખોદશો ત્યારે તેની નીચેથી કંદ એટલે કે મોટા મોટા મૂળ નીકળશે અને આ મૂળના આધારે આ વનસ્પતિને ઓળખી શકાય છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. આ વનસ્પતિ છે એનું નામ બાબતની જો આપણે વાત કરીએ તો આ વનસ્પતિને ગુજરાતીમાં શતાવરી કે દેશી ભાષામાં ટીંઢોરી કે ટીંઢોરા તરીકે ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિ બાબતની ઓળખ બાબતની જો વાત કરીએ તો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા તે પ્રમાણે એને કાઢશો ત્યારે આવી રીતના એના ગઠોડા એટલે કે કંદ જોવા મળશે. તે ઉપરાંત આ વનસ્પતિને હિન્દીમાં શતાવરી તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ વનસ્પતિને સંસ્કૃતમાં શતપદી, શતવીર્યા, શતાવરી એવા ત્રણ નામથી ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ વનસ્પતિને લેટિન ભાષામાં અસ્પારસ રેસમોસ તરીકે ઓળખવામાં આવે છે અને માનવ શરીર માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે. આ વનસ્પતિની ઓળખ કરવા માટે એના જે મૂળ છે એને તમે જોશો તો એમાં કંદ જોવા મળે છે અને એ કંદના આધારે પણ આ વનસ્પતિને ઓળખી શકાય છે. તે ઉપરાંત આ વનસ્પતિમાં સફેદ કલરના નાના નાના ફૂલ આવે છે અને તે ઉપરાંત આમાં ફળ પણ આવે છે અને આ જે ફળ છે તે ફળ પાકી ગયા બાદ લાલ કલરના જોવા મળે છે અને શતાવરીની અંદર કાંટા પણ હોય છે અને શતાવરી જે એના થડને તમે ખોદશો ત્યારે આમાં વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે મોટા મોટા મૂળ નીકળશે અને જે સક્કરિયાના વેલા હોય છે એની નીચેથી જે રીતના ફળ નીકળે છે તે જ પ્રમાણે શતાવરીમાં પણ જોવા મળે છે અને આ જે કંદ નીકળે છે એ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જો કોઈ વ્યક્તિને શારીરિક ક્ષમતા વધારવી હોય, બળવાન બનવું હોય તો આ શતાવરી ખૂબ જ ઉપયોગી છે. તે ઉપરાંત અનિંદ્રા બાબતમાં પણ આ શતાવરી ખૂબ જ મહત્ત્વનું કામ આપે છે. તે ઉપરાંત રત આંધળાપણાની સમસ્યા હોય, અવાજ બેઠી ગયો હોય કે ઉધરસ બાબતની સમસ્યા હોય તો આ અલગ અલગ ઘણી બધી સમસ્યામાં આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે. તો હવે આપણે આ વનસ્પતિ જે છે એના ઉપાયો બાબતની વાત કરીએ તો શારીરિક કમજોરી દૂર કરવા માટે જો કોઈને નબળાઈ આવી ગઈ હોય કે અન્ય સમસ્યા હોય એના કારણે શક્તિમાં ઘટાડો થયો હોય તો આ જે વનસ્પતિ છે એ ખૂબ જ ઉપયોગી છે. તેની માટે શતાવરીના ફળ એટલે કે જેના કંદ આવે છે એ લઈ લેવાના છે અને સૂકવી અને એમાં પાવડર બનાવી નાખવાનો છે. એ પાવડરની સાથે સાકર મિક્સ કરી અને સવારે નરણા કોઠે જો પીવામાં આવે તો કમજોરી દૂર થઈ જાય છે. તે ઉપરાંત શક્તિમાં વધારો થાય છે અને વ્યક્તિ શક્તિશાળી બને છે અને આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે. તે ઉપરાંત બે નંબરની અંદર જોઈએ તો અનિંદ્રા બાબતની સમસ્યા માટે જો કોઈ વ્યક્તિને ઊંઘ ના આવતી હોય અને ઊંઘ માટે જો દવા કે કોઈ ગોળીનો ઉપયોગ કરવો પડતો હોય તો તેની માટે આ શતાવરી છે એ ખૂબ જ ઉપયોગી છે. તો શતાવરી છે એના મૂળ હોય છે તેનો પાવડર બનાવી લેવાનો છે અને તેને દૂધ અને શતાવરી પાવડર બેને મિક્સ કરી દેવાનો છે અને ઉકાળો બનાવી નાખવાનો છે. એ ઉકાળો બનાવ્યા બાદ તેની અંદર થોડું ઘી નાખી અને જો એનું સેવન કરવામાં આવે તો સારી એવી ઊંઘ આવી જાય છે અને શારીરિક ક્ષમતા અને શક્તિમાં પણ વધારો થાય છે. તે ઉપરાંત ત્રણ નંબરની અંદર જોઈએ તો રત આંધળાપણાની સમસ્યા માટે જ્યારે કોઈ વ્યક્તિને રાત્રે વ્યવસ્થિત દેખાતું ન હોય અને જ્યારે આ રત આંધળાપણાની જે સમસ્યા છે એ વ્યક્તિ રાતે જોઈ શકતો નથી એવી સમસ્યા હોય છે તો એની માટે આ શતાવરી છે એના કૂણા જે પાંદડા હોય છે
એનું સેવન જો કરવામાં આવે તો આ રાત રતનરાપણા એટલે કે રાત્રે જો દેખી ન શકતો હોય તેવા વ્યક્તિને રતનરાપણાની જે સમસ્યા હોય છે તેમાં રાહત થાય છે। તે ઉપરાંત હવે આપણે આગળ ચાર નંબરની અંદર જોઈએ તો જ્યારે કોઈ વ્યક્તિનો અવાજ બેસી ગયો હોય ત્યારે તો એની માટે શતાબરીના પાવડર અને મધ સાથે બંનેને મિક્સ કરી લેવાના છે અને જો સેવન કરવામાં આવે તો અવાજ છે એની સમસ્યા દૂર થઈ જાય છે અને તમારો અવાજ વ્યવસ્થિત થઈ જાય છે। તે ઉપરાંત પાંચ નંબરની અંદર જોઈએ તો ઉધરસ માટે પણ આ શતાવરી ખૂબ જ ઉપયોગી છે। એની માટે શતાવરીનો જે મૂળ હોય છે એટલે કે કંદનો પાવડર બનાવી લેવાનો છે અને પીપળનો પાવડર બનાવી લેવાનો છે। એ પીપળ વનસ્પતિ આવે છે તેનો પણ પાવડર બનાવી લેવાનો છે। આ બંનેને મિક્સ કરી અને ઉકાળો બનાવી નાખવાનો છે અને આ ઉકાળો બનાવ્યા બાદ એનો ઉપયોગ કરવામાં આવે અને પીવામાં આવે તો ઉધરસની જે સમસ્યા છે તે દૂર થઈ જાય છે। તો આ જે શતાવરી જે વનસ્પતિ છે એ આપણા માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને અલગ અલગ જે અત્યારની હાલની જે પાવરવાળી દવાઓ આવે છે તે આપણા શરીરમાં ઘણા બધા નુકસાન કરતી હોય છે। અને આ જે આયુર્વેદિક વનસ્પતિ છે એ તમારું કોઈ પણ બાબતની સમસ્યામાં તમને એના મૂળ સુધી એટલે કે તમને જે સમસ્યા વધારે હોય તે સંપૂર્ણ રીતે મટી જાય એના માટે એવું આગવું જે કારણ છે એ આ આયુર્વેદિક વનસ્પતિમાં જોવા મળે છે। તો તમારો કોઈ પણ જો રોગ હોય તેને મૂળમાંથી મટાડી શકે એવું કામ હોય તો આ શતાબરી એટલે કે આયુર્વેદિક જે વનસ્પતિ અલગ અલગ વનસ્પતિ આવે છે તેનું કામ હોય છે અને આપણા શરીર માટે આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે। અલગ અલગ ઘણી બધી વનસ્પતિ હોય છે જે આપણા શરીર માટે ઉપયોગી હોય છે। જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો।